ગીર સોમનાથના પ્રાચીન તીર્થમાં માધવરાયજી ભગવાનના સાનિધ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિની ભક્તોભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનની અન્નકોટ અને ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રીરામ રૂપે પ્રગટ થયું હતું, એટલે આ પરમ પવિત્ર દિવસ રામનવમી તરીકે ઓળખાય છે. શ્રી રામચંદ્રજી દશાનંદ રાવણનો સંહાર કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે, અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માઓના રક્ષણાર્થે આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો, તેથી રામનવમીનું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. દેશભરમાં આ દિવસે ભગવાન શ્રીરામના જન્મોત્સવની શાનદાર ઉજવણી કરાય છે, ત્યારે ગીર સોમનાથના પ્રાચીન તીર્થ બિરાજતા માધવરાવજી મંદિરે રામનવમીના પવિત્ર પર્વે અન્નકૂટ અને ભવ્ય આરતી સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માધવરાજી મંદિરના મહંત ઋષિકેશજી મહારાજના કહેવા મુજબ 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી એવા માધવરાજી મંદિરે રામનવમીના પવિત્ર દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભગવાનના અન્નકૂટના દર્શનનો લહાવો લઈ ધન્ય બન્યા હતા. પ્રાચીન તીર્થ માધવરાય ભગવાનનું તીર્થ છે. અહીંયા ચૈત્ર મહિનાનું પવિત્ર મહિનાની અંદર રામનવમીના દિવસે અમે દર્શન કરવા આવ્યા છીએ અને પિત્રોના હસ્તે પાણી રેડવા માટે આવ્યા છીએ. અહીંનું મહત્ત્વ એ છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, આ મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણ રુક્મણીજી અને રાધાજીનું મંદિર છે. અહીં દર્શનનો લાભ લઈને અમે ધન્યતા. પ્રાચી તીર્થમાં શ્રી માધવરાયજી પ્રભુનું મહાત્મ્ય બહુ મોટું છે. 100 વાર કાશી 1 વાર પ્રાચી અવડું મોટું મહાત્મ્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવરાયજીના રામજન્મનો આ પર્વનો બહુ સારી રીતે ધામધૂમપૂર્વક અને ઉલ્લાસથી દરેક યાત્રકો ભાવિકોએ લાભ લીધો છે અને ભગવાનના મહાભોગ મહાઆરતીના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાનીના ઉદરે રામચંદ્રનો જન્મ થયો. કઈ કહીએ, ભરતને અને સુમિત્રા લક્ષ્મણ શત્રુધ્નને જન્મ આપ્યો. યોગ્યો જ્યાં રમે છે અને સર્વને રમાડે છે તે રામ. રામનાથ લેવાથી ભયંકર અશાંતિ દૂર થાય છે. રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાસકો, આરાધકો રામનું ભજન કીર્તન અને અર્ચન પૂજન, ધૂપ દીપ અને નૈવેદ્ય સમર્પણ સાથે ચૈત્ર સુદ નોમની ભક્તિભાવથી ઉજવણી કરે છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.